समग्र चरोतर पंथ तथा विश्वमां प्रख्यात तेवा लांभेलना हनुमानजी महाराजना प्राचीन मंदिरने आजे 500 वर्ष पूर्ण थाय छे अने ते निमित्ते लांभेल तथा चरोतर पंथना भक्तजनो पुजारी परिवार भेगा थईने दादानो आ 500 वर्ष पूर्ण थयानो उत्सव मनावा जई रह्या छे। त्यारे 500 वर्ष पूरा थता गुरुवारे जुदा जुदा धार्मिक कार्यक्रमो योजाया हता, जेमां मोटी संख्यामां लोकोए भाग लीधो हतो। तेना भाग स्वरूपे आजे हाजर पुजारी परिवार तथा लांभेल गामनी बहेनो तथा वडीलो अने लांभेल गामना युवानो स्वयंसेवकोए खूब ज सुंदर मजानुं कार्य कर्युं हतुं अने दादाना मंदिर ने खूब ज सुंदर रीते शणगार करी दादाना उत्सव ने वधारे सारी रीते उजवी शके ते माटे तेमनुं मंदिर तैयार कर्युं हतुं। त्यारे आ उत्सवना भागरूपे सवारे 6 वागे दादानी प्रातः आरती उतारवामां आवी हती अने जोड़े जोड़े 8 वागे गामथी दादानी ध्वजा यात्रा निकळी लांभेल मंदिरे पहोंची हती। त्यारे दादाना पवित्र मंदिरने 500 वर्ष पूर्ण थई जवा रह्या छे। त्यारे आपणा दादानी असीम કૃપાથી તેમની માટે તેમનું નવું ઘર એટલે કે દાદાનું ભવ્ય મંદિર રાજસ્થાનના પ્રખ્યાત બંસી પહાડ પર ગુલાબી પથ્થર વડે બનાવવા જઈ રહ્યા છે। ત્યારે સૌના દાદા ભક્તોને વિનંતી કરવામાં આવી રહી છે કે તેઓ ભગીરથ કાર્યની અંદર બનતો સહયોગ આપી ધન્યતા અનુભવે। જય શિયારામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ। મારું નામ કશ્યપ હરિપ્રસાદ ત્રિવેદી, દાદાના સેવક તરીકે લાંભેલ મંદિરની અંદર કામ કરું છું। મારી પાછળ આપણા ગામના વડીલો, મારા અહીંના સહયોગીઓ અને લાંભેલ ગામના યુવાન સ્વયંસેવકો હાજર છે। આપને સહર્ષ સાથે જણાવવાનું કે આવતા લગભગ 1.5 વર્ષની અંદર દાદાનું નવું મંદિર બનવા જઈ રહ્યું છે અને એ મંદિર આપ પાછળ જોઈ શકો છો। સાથે સાથે આવતીકાલે એટલે આમ તો 12 વાગી ગયા છે એટલે આજે જ દાદાના આ મંદિરને 500 વર્ષ પૂર્ણ થાય છે એટલે આ ચમત્કારિક પૌરાણિક મંદિર જે છે એની 500મા વર્ષની ઉજવણી આવતીકાલે ખૂબ જ ધામધૂમથી કરવામાં આવશે। જોડે જોડે આ ઉજવણીના ભાગ સ્વરૂપે આજે ગામના વડીલો, ગામના બહેનો, પૂજારી પરિવાર તથા ગામના સ્વયંસેવકો, યુવાન સ્વયંસેવકોએ આવીને ખૂબ જ સુંદર મજાનું કામ કર્યું છે, જેની અંદર લાઇટ ડેકોરેશનથી લઈને ફૂલના ડેકોરેશન, એ સિવાય દીવાની પ્રાગટ્ય, આ બધું જ કામ ગામના બધાએ ભેગા થઈને કર્યું છે। તેની માટે હિન્દુ સમાજ તેમનો બહુ બહુ આભારી છે। આપ સર્વેને વિનંતી છે કે આપ સર્વે આવતીકાલે આ દાદાના 500 વર્ષ પૂર્ણ થયા છે તેના નિમિત્તે દાદાના દર્શન કરવા માટે પધારો। સવારે 8 વાગે લાંભેલ ગામથી એક શોભાયાત્રા ધ્વજ સાથે નીકળશે અને લાંભેલ મંદિરે આવીને ધ્વજાનું આરોહણ કરવામાં આવશે અને ધ્વજાનું મંદિરના શિખર ઉપર એનું આરોહણ થશે અને પછી દાદાના આખા દિવસના ઉત્સવો ચાલુ છે। આપ સર્વેને વિનંતી છે કે આપ સર્વે પધારો, દાદાના આશીર્વાદ લો। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ।